विद्यार्थी मित्रों, गणित धोरण 9 एमा केटलाक अगत्यना प्रश्नों अने तेना उकेल विषे चर्चा करीए छीए। एमा सौथी पहेलो प्रश्न आपणी समक्ष आवे छे के 7 सेंटीमीटर व्यासवाळो। विद्यार्थी मित्रों, तमारी नजर तमारी पेन अहीं अटकी जवी जोईए कि भाई व्यास आपेलो छे, तो व्यास परथी आपणे शुं शोधवानुं थशे? त्रिज्या शोधवानी थशे। ओके, गोलक जे छे ए गोलक अहीं जे चित्र आप्युं छे ए चित्र गोलकनुं छे, ए चित्र गोळानुं छे, वर्तुळનું નથી, વર્તુળનું નથી, કારણ કે આ વર્તુળ નથી પણ ગોળો છે। તો ગોલકની વક્ર સપાટી એટલે આ વક્ર સપાટી હશે, ગોલકની વક્ર સપાટી એટલે આ અને એની પાછળ ફરતી વક્ર સપાટી હશે। આ બધી જ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। કેવી રીતે શોધીએ? તો સૌથી પહેલાં તો આપણી પાસે હોવું જોઈએ કે સૂત્ર કયું છે, ગોળાની વક્ર સપાટીનું સૂત્ર। એટલે જે પણ જોઈએ તો સૌથી પહેલાં વ્યાસ આપેલો છે, તો એના પરથી આપણે શું શોધીશું? ત્રિજ્યા શોધીશું। વ્યાસ કેટલો આપ્યો છે? 7, તો ત્રિજ્યા કેટલી થશે? 7/2। એને આપણે 3.5 કરવાની નથી, કારણ કે જો 3.5 કરશો તો છેદમાં આપણને તકલીફ પડશે। એટલે વ્યાસ આપણને આપેલો છે એટલે ત્રિજ્યા, અને પછી આપણી પાસે આવશે સૂત્ર। આ એની પ્રાથમિક બેઝિક માહિતી આપણે તૈયાર કરી લીધી। મિત્રો, હવે આપણે જોઈએ કે ભાઈ આ બેઝિક માહિતી પછી કેવી રીતે આપણે તેનો ઉપયોગ કરી અને ઉપયોગ કરીને આ દાખલાનો સોલ્યુશન પ્રયત્ન કરીએ। તો અહીં આપણે લખીશું, અહીં ગોલકનો વ્યાસ બરાબર 7 સેમી માટે તેની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર 7/2 સેમી થશે। હવે સૂત્ર કયું છે? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને શું સૂત્ર છે? ક્ષેત્રફળ બરાબર 4πr² સૂત્ર મૂક્યું આપણે, એટલે શું થશે? 4 × π એટલે 22/r કેટલા છે આપણી પાસે? 7/2, તો 7/2 એક વખત અને 7/2 બે વખત। ઓકે, ચલો ક્યાં છેદ ઉડશે? તો અહીં છેદ અહીં ઉડશે। તમે જોશો કે ઉપર નીચે 7/7 આ ગયા, કેન્સલ થયા, 2 × 2 એટલે 4, અને ફરી ઉપર 4 છે એટલે 4/4 એ પણ કેન્સલ થયા, માટે આપણી પાસે ફક્ત શું રહેશે? આપણી પાસે ફક્ત રહેશે 22 × 7, અને 22 × 7નો આપણે ગુણાકાર કરીશું તો કેટલું થશે? 154, અને એકમ લખવાનું ભૂલવાનું નહીં, માટે જવાબ તમારો આવશે કે ગોલકની વક્ર સપાટીનું, શું લખીશું આપણે? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 cm². ઓકે, હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે કે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે। પ્રથમ કિલોમીટર માટે ભાડું ₹8, પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા ભાડું છે? ₹8। ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું ₹5 પ્રતિ કિલોમીટર છે। તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રથમ કિલોમીટર, એનો અર્થ એમ થાય કે આપણે ટેક્સીમાં બેસીએ એટલે આપણા ₹8 થઈ ગયા। કેટલા રૂપિયા થઈ ગયા? ₹8। એ પછી તમે 500 મીટરે ઉતરો કે 700 મીટરે ઉતરો કે 1000 મીટરે ઉતરો, 1000 મીટર પહેલાં ઉતરી જાઓ તો આપણે ₹8 ભાડું થાય। પણ બીજી જે શરત આપી છે એ શરત છે કે ત્યારબાદના, એટલે 1 કિલોમીટર પછીના જે કિલોમીટર પછી, દર કિલોમીટરે ₹5 આપવા પડે છે। જો કાપેલ અંતર x કિલોમીટર હોય અને ભાડું y, તો કહે કે ભાઈ કાપેલ અંતર કેટલું છે? તો કાપેલ અંતર બરાબર x કિલોમીટર, કાપેલ અંતર કેટલું છે? x કિલોમીટર,
अच्छा एक्स किलोमीटर नी अंदर आपणे शुं करीशुं कि भाई एक किलोमीटर आपणे अलग करी लईए अने बीजू आपणे एक्स माइनस एक किलोमीटर करीए। ओके ख्याल आवी गयो तमने, कारण के आ एक अने आ एक उड़ी जशे एटले पाछा एक्स ने एक आवशे। केम आपणे अलग कर्या? कारण के आ एक छे एना माटे आपणे 8 रुपया आपवा पड़शे अने आ एक्स माइनस एक किलोमीटर माटे आपणे एना 5 रुपया प्रमाणे भाड़ू आपवू पड़शे। केटलू भाड़ू आपवू पड़शे? 5 रुपया। माटे अहीं आपणू जे सुरेख समीकरण बनशे, शरत प्रमाणे सुरेख समीकरण आपणू क्यूं बनशे के समीकरणमां भाड़ू वाय बराबर, पहला तो आपणे एम लखीशुं कि भाई पहला किलोमीटरना 8 अने पछीना 5 रुपया प्रमाणे एक्स ओछा एक किलोमीटर। एनो अर्थ एम थाय के वाय बराबर 8 वत्ता 5 एक्स ओछा 5, माटे वाय बराबर 5 एक्स वत्ता 3, आ आपणू मांगेलू सुरेख समीकरण थशे। हवे त्यांथी आगळ कि भाई जो भाड़ू आपने 23 रुपया होय, केटलू रुपया होय? 23 रुपया होय तो एना माटे केटला किलोमीटर एटले एक्स शोधवानुं छे। जोयुं आपणे प्रश्न कि भाई भाड़ू 23 रुपया होय तो केटला किलोमीटर टैक्सी चलावी हशे, अने 5 किलोमीटर टैक्सी चलावी होय। एनो अर्थ एम थाय कि भाई जो एक्स बराबर 5 किलोमीटर होय तो भाड़ू वाय बराबर केटलू। मित्रों हवे आ जे छे ए आ सूत्रमां मूकीशुं एटले आपणने जवाब मळशे, वाय बराबर 5x + 3 माटे भाड़ू वाय छे केटला रुपया छे? 23 बराबर 5x + 3, आ 3 पेली तरफ जशे तो 23 - 3 = 5x, माटे 20 = 5x, 5/5 મૂકી દઈએ તો શું થશે? માટે 20/5 = x, માટે x = 4 કિલોમીટર। x બરાબર કેટલા કિલોમીટર? 4 કિલોમીટર। એનો અર્થ એમ થાય કે આપણે એને તાળું પણ મેળવી શકીએ છીએ। કેવી રીતે તાળું મેળવી શકીએ છીએ? કે આપણને ખબર છે કે ભાઈ પહેલા કિલોમીટરના કેટલા રૂપિયા? 8 રૂપિયા। પછીના 3 કિલોમીટર રહ્યા ને, કુલ 4 કિલોમીટર થયો, તો પહેલાં કિલોમીટરના 8 રૂપિયા અને પછીની 3 કિલોમીટરના 5 રૂપિયા પ્રમાણે, તો 5 × 15 અને 15 × 8 કેટલા થઈ ગયા? 23। માટે આપણો જવાબ કેવો છે? સાચો છે। હવે બીજો પ્રશ્ન કે જો એક્સ બરાબર 5 હોય તો વાય બરાબર શોધો। સૂત્ર કયું છે? સુરેખ સમીકરણ કયું છે? વાય બરાબર 5x + 3। સુરેખ સમીકરણ છે વાય બરાબર 5x + 3। ભાડું વાય શોધવું છે, આ 5 છે, કેટલા કિલોમીટરની વાત છે? 5 કિલોમીટર + 3, માટે વાય બરાબર 5×5 = 25 + 3, માટે વાય બરાબર 28 રૂપિયા ભાડું થશે। 28 રૂપિયા ભાડું થશે। આ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ 5 કિલોમીટર છે, કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર। એના બે ટુકડા કરી લઈએ, 1 કિલોમીટર + 4 કિલોમીટર। 1 કિલોમીટર એટલે એના કેટલા રૂપિયા? 8 રૂપિયા + 4 કિલોમીટર એટલે કેટલા? 1 કિલોમીટરના 5 રૂપિયા લેખે 4×5 = 20, 20 + 8 એટલે કેટલું રૂપિયા ભાડું આવી ગયું? 28 રૂપિયા। એટલે પરીક્ષા ખંડમાં જ આપણને ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે। થેન્ક યુ, આભાર।